नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનો રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। તહેવારને ધ્યાને રાખી સુરત પોલીસ કમિશનરનું સાયકલ પેટ્રોલિંગ, ટ્રાફિકથી ભરચક અને સંવેદનશીલ વિસ્તારોમાં જે વાસ્તવિકતા જાણે। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ખુલ્લા મેદાનમાં નશો કરતા બાળકો ઝડપાયા। રાજસ્થાનથી એમડી ડ્રગ્સ બનાવવા વપરાતા રો મટીરિયલ ઝડપાયાના માસ્ટરમાઇન્ડનો લાજપોરો જેલમાંથી કબજો લેવાયો। બારડોલીમાં રખડતા શ્વાનોનો આતંક, 10 જેટલા લોકોને બચકા ભરતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી। ડિંડોલી શ્રી રામનગરમાંથી હલકી કક્ષાની વિસ્કી બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ। ઉધનામાં અસલી દ્વારા વકીલની ઓફિસ પેટ્રોલ નાખીને સળગાવવા પ્રયાસ। સમાચાર વિગતે જોઈએ। દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયકલ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા લોકો સાથે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે, ત્યારે ખુદ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અજયકુમાર એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સાયકલ પર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। સુરતના વેસુ, ઉમરા સહિતના વિસ્તારોમાં સાયકલ પર પેટ્રોલિંગ કરી સુરત પોલીસ કમિશનરે માહિતી મેળવી હતી। પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિકો તેમજ દુકાનદારો સહિતના લોકો સાથે પોલીસ કમિશનરે ચર્ચા કરી હતી। સુરતમાં હવે શાળાના બાળકો પંચર કરવાની સોલ્યુશન ટૂંકથી નશો કરતા હોવાનો એક મામલો સામે આવ્યો છે। આ ઘટનાને લઈ પોલીસ દ્વારા પણ તાત્કાલિક જ બાળકોના માતા પિતાને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખવામાં આવે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જલારામ નગરમાંથી બે સ્કૂલના બાળકો સાથે એક અન્ય બાળક પસાર થતું હતું, ત્યારે એક નાગરિકને બાળકોની પાસે રહેલી બેગમાં નશાકારક વસ્તુ હોવાનું જાણવા મળ્યું હતું। તેથી નાગરિક દ્વારા આ બાળકોની પાસે રહેલી બેગમાં તપાસ કરતા તેમાંથી ટાયરનું પંચર સાંધવા માટે જે સોલ્યુશન ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે તેવી 2-3 સોલ્યુશન ટ્યુબ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી। ઉપરાંત કેટલાક પકડ, પેચિયા અને અલગ અલગ સાઇઝના પાના સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી। તેથી જાગૃત નાગરિક દ્વારા બાળકોની પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે જાણવા મળ્યું હતું કે બાળકો સોલ્યુશનને પ્લાસ્ટિકની કોથળીમાં નાખી સૂંઘીને તેનો નશો કરતા હતા। ત્યારે બાળકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા પણ જ્યારે બાળકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે બાળકોની સાથે જે અન્ય એક કિશોર હતો તે અગાઉ પણ આ જ પ્રકારે પોલીસના હાથે ઝડપાયો હતો, પરંતુ તેની ઉંમર ઓછી હોવાના કારણે તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ફરીથી આ કિશોર બે શાળાના બાળકો સાથે સોલ્યુશન ટ્યુબ, કે જે નાના બાળકો નશા માટે ઉપયોગમાં લે છે, તે ટ્યુબ અને પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ઝડપાયો છે। આ વાતને ગંભીરતાથી લઈને પાંડેસરા પોલીસ દ્વારા શાળાએ જતા બાળકોના માતા પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે બાળકોના માતા પિતાને માહિતી આપવામાં આવી હતી। પોલીસ દ્વારા બાળકોના માતા પિતાને બાળકોનું ખાસ ધ્યાન રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી, કારણ કે જો આ સોલ્યુશન ટ્યુબથી બાળકો આ જ પ્રકારે નશો કરે તો તેના આરોગ્ય પર ખૂબ ગંભીર અસરો થતી હોય છે। પાંડેસરા ગુજરાત રસિંગપુર જલારામ નગરમાં રહું છું અને અહીંયા ઘણા વખતથી છે ને નશા કરવાવાળા લોકો અહીંયા ફરી રહ્યા છે અને હમણાં જે આ પકડાયા છે આ પાછલા 4-5 વખતથી છે ને આ 4-5 મહિનાથી અમને આ લોકોને પકડીએ છીએ, એ લોકો પેલું ટ્યુબ ચોંટાડવા માટેનું સોલ્યુશન આવે છે ને એને એસઆર સોલ્યુશન કહેવાય છે, એ સોલ્યુશન સૂંઘે છે એ લોકો અને એનાથી બહુ જબરજસ્ત નશો થાય, દારૂ કરતાં વધારે નશો થાય છે એમને, એમનો ચાલવાનો કોઈ ઢંગ એમને ચાલવાની તકલીફ થાય ને બોલવાની તકલીફ થાય છે, એટલો બધો નશો હોય છે અને આ ઘણા નાના છોકરાઓ છે, 8-10 વર્ષના છોકરાઓ છે, આ જો હમણાંથી આવો નશો કરશે તો આ 10-12 વર્ષમાં તો ખલાસ થઈ જશે, એમનાથી એમના ફેફસા ખરાબ થઈ જશે પૂરા। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં છા સવારે ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવામાં આવતા હોય છે,
જો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા સમય અગાઉ ડ્રગ્સ બનાવવાની કામગીરીનો પર્દાફાશ કરીને રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું હતું। આ તમામ કામગીરીનો માસ્ટરમાઇન્ડ લાજપોર જેલમાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાન ખાતેથી એમડી ડ્રગ્સ બનાવવા વપરાતા રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે રાજપોર જેલમાંથી સુનિલ કૌશિકનો કબજો મેળવી ધરપકડ કરી હતી। આરોપી સુનિલ કૌશિક લાજપોર જેલમાંથી જ એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો। પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપીએ મોબાઈલ કોની પાસેથી મેળવ્યો, સિમ કાર્ડ કોની પાસેથી મેળવ્યું, ડ્રગ્સનો સપ્લાયર કોણ છે, ડ્રગ્સ અન્ય શહેરોમાં વેચ્યું છે કે કેમ, ડ્રગ્સનું રો મટીરિયલ ખરીદવા નાણાંની વ્યવસ્થા કોણ કરતું હતું, વિરામની અને ગજાનંદની ધરપકડ બાકી હોય તે દિશામાં પૂછપરછ કરવાની હોવાથી પોલીસ દ્વારા સુનિલ કૌશિકનો કબજો મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર બાદ હવે બારડોલીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। બારડોલીમાં અંદાજિત 10 જેટલા લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ શ્વાને બચકા ભરતા લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। બારડોલીમાં રખડતા શ્વાનોએ લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે। બારડોલીની ધુલિયા ચોકડી પાસેના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અંદાજિત 10 જેટલા લોકોને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે। ડોગ બાઇટનો શિકાર બનેલા લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। મહત્વનું છે કે સુરત શહેરમાં રખડતા શ્વાનોએ અગાઉ બાળકો અને લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી ચૂકી છે। ગતરોજ વરાછા વિસ્તારમાં બાળકીને રખડતા શ્વાને બચકા ભરતા બાળકીને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈને બાળકીનું ઓપરેશન કરવાની પણ ફરજ પડી હતી। ત્યારે હવે સુરત બાદ બારડોલીમાં પણ રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। બચકા ભર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારના 4 વર્ષ અગાઉના ચકચારી હત્યા કેસના આરોપીએ જેલમાંથી જામીન પર છૂટી છેલ્લા 1 મહિનાથી સાગરિત સાથે મળી ડિંડોલી શ્રીરામનગરના એક ઘરમાં શરૂ કરેલી હલકી કક્ષાની વિસ્કી બનાવવાની મિની ફેક્ટરી પર LCB ઝોન 2 સ્ક્વોડ કરી બંનેને ઝડપી લીધા હતા। LCB ઝોન 2 સ્ક્વોડે આલ્કોહોલ મિશ્રિત કેમિકલ, અન્ય સામાન સપ્લાયર કરનાર અને સુરતમાં મોપેડ પર જઈ દારૂ વેચનારને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 71,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ LCB ઝોન 2 સ્ક્વોડના ASI જનકસિંહ ભગવાનસિંહ, પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ, હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈને મળેલી બાતમીના આધારે સ્ક્વોડે ગત બપોરે ડિંડોલી સાંઈ દર્શન સોસાયટી ગેટ નંબર 1ની સામે શ્રીરામ પ્લોટ નંબર 9માં બીજા માળે રેડ કરતા ત્યાં 2 વ્યક્તિ પ્લાસ્ટિકના તગારામાંથી પ્રવાહી પ્લાસ્ટિકના જગ વડે વિસ્કીની કાચની બોટલમાં ભરતા મળ્યા હતા। પોલીસે ત્યાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના વતની સંદીપ ઉદયરાજ યાદવ અને વિક્રમ રાજબહાદુર યાદવને ઝડપી સ્થળ પરથી મોપેડ, 2 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને દારૂની વિવિધ બોટલો મળી કુલ રૂપિયા 71,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ડિંડોલી વિસ્તારના 4 વર્ષ અગાઉના જમીન દલાલ રામફેર ગૌતમના ચકચારી હત્યા કેસમાં ઝડપાયેલા અને થોડા સમય અગાઉ જ જેલમાંથી જમીન પર છૂટેલા સંદીપ યાદવે 1 મહિના અગાઉ સાગરિત વિક્રમ સાથે મળી આ મિની ફેક્ટરી શરૂ કરી હતી। હલકી કક્ષાની વિસ્કી બનાવવા માટે તે ભંગારવાડા પાસે વિસ્કીની ખાલી બોટલ ખરીદી નંદુરબારથી રાહુલ રતને મોકલેલા આલ્કોહોલ મિશ્રિત કેમિકલમાં વિસ્કીની ભરેલી બોટલમાંથી વિસ્કી ખાલી કરી મિક્સ કરતા હતા। બાદમાં તેને ખાલી બોટલમાં ભરી રાહુલ જે મોકલેલા સ્ટીકર, બૂચ વગેરેની મદદથી બંધ કરી તેને મોપેડ પર સોનુ બિહારી મારફતે સુરતમાં વેચતા હતા। LCB ઝોન 2 સ્ક્વોડે આ અંગે ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવી સંદીપ અને વિક્રમની ધરપકડ કરી રાહુલ તેમજ સોનુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વધુ તપાસ PSI HC મસાણી કરી રહ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC પાસે
ઓફિસ સળગાવી નાખવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। અસિલ દ્વારા વકીલની ઓફિસ સળગાવી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ઓફિસમાં રાખવામાં આવેલી ખુરશીઓ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। પેટ્રોલ નાખીને ઓફિસ સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અસિલના પુત્રએ જણાવ્યું કે કોર્ટમાં કેસ ચાલે છે, પરેશાન થઈ ગયા હતા, જેથી આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઓફિસમાં સૌપ્રથમ તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ સળગાવી નાખવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઓફિસ સળગાવી નાખવાના કેસમાં હાલ વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવે તેવું સામે આવી રહ્યું છે। ખુરશીઓના સ્પંજ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। આદિવાસી નેતા ચેતર વસાવાની થયેલી ફરિયાદને લઈને ડેડિયાપાડા સહિત સમગ્ર રાજ્યના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ આખી ઘટના એવી છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે, એવા ખેડૂતોની જમીનમાં ઊભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો હતો। વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પાસે આવી હતી। ચેતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો હતો। સમાધાન રૂપે રાજી ખુશીથી નક્કી થયું હતું કે જંગલ વિભાગના કર્મચારીઓએ શરત ચૂક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકસાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહીં ભરે। જંગલ વિભાગના કર્મચારીઓએ નુકસાનની સહમતિથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું હતું। પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગરૂપે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જે રકમ સહમતિથી નુકસાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ખંડણી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી છે, જેને લઈને આજરોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય આદિવાસી સમાજના નેતા માનનીય શ્રી ચેતરભાઈ વસાવાને જે રીતે હેરાન પરેશાન કરવાના ભાગરૂપે ખોટી ફરિયાદો કરી અને ધરપકડ કરવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહી છે કે અમારા ધારાસભ્યશ્રીને હેરાન કરવાનું બંધ કરવામાં આવે, આદિવાસી સમાજના દરેક પ્રશ્નો માટે જે લડતા આવ્યા છે એવા આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતના લોકપ્રિય ધારાસભ્ય લોકપ્રિય નેતા ચેતરભાઈ વસાવા અને એના પરિવારને જે હેરાન કરવામાં આવી રહ્યું છે, ખોટી ધરપકડ કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, એ ષડયંત્ર જે થઈ રહ્યું છે એની વચ્ચે મુખ્યમંત્રીશ્રી પોતે દરમિયાનગીરી કરી અને ખોટી ધરપકડ અને ખોટી ફરિયાદને રદ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીને માંગ કરી રહી છે। સુરતના ભરથાણા વિસ્તારમાં આવેલી ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ વિભાગમાં કેમ્પસના કુલ 2000થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ 20 જેટલી રમતોમાં ભાગ લઈને રમશે ઇન્ડિયા તો જીતશે ઇન્ડિયાના નારાને સાર્થક કર્યો હતો। આચાર્ય ડોક્ટર મોનિકાએ કહ્યું કે સ્વસ્થ દેશ માટે સ્વસ્થ વિદ્યાર્થીઓ અને યુવા પેઢીનું હોવાનું જરૂરી છે, ત્યારે એન્યુઅલ ડેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને રમતનું મહત્વ સમજાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં નંદુબા ઇંગ્લિશ એકેડેમીના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલે કહ્યું કે રમત એ જીવનનો અભિન્ન હિસ્સો છે, રમતથી રમતનો અભિગમ વ્યક્તિત્વમાં કેળવાય છે, જે જીવનમાં દરેક તબક્કે ઉપયોગી સાબિત થાય છે। આસન
डॉक्टर मोनिका शर्मा प्रिंसिपल ऑफ नंदुबाई इंग्लिश अकेडमी दैट इज एसोसिएटेड विद डीसी पटेल एनएम एजुकेशन कैंपस और सीवी पटेल ग्रुप। आज हमारे यहाँ पे एनुअल स्पोर्ट डे रखा गया है जिसमें 2000 से भी ज्यादा विद्यार्थियों ने पार्टिसिपेट करा है और उनको प्रोत्साहन देने के लिए अभिभावक यहाँ पे आए हैं और संगीता मैडम जो कि डीयूओ में से है हमारे शिक्षा विभाग से वो भी यहाँ पे आए हैं। और मुख्य बात ये है कि सिटी के जो कमिश्नर सर हैं अजय तोमर सर वो भी यहाँ पे आने वाले हैं, बच्चों को प्रोत्साहन देने वाले हैं। जैसा कि हम जानते हैं कि वो खुद भी एक बहुत बड़े खिलाड़ी हैं और यहाँ पे आके बच्चों को उत्साहवर्धन करने वाले हैं, इससे बच्चों को एक प्रेरणा मिलती है। आज के जमाने में शिक्षा के साथ साथ में खेल कूद का भी उतना ही महत्व है। खेलेगा इंडिया तो बढ़ेगा इंडिया, जैसा कि हम जानते हैं कि उद्देश्य लेके हम लोग आगे बढ़ रहे हैं और जैसे हमारे वर्ल्ड कप भी इंडिया में ही ऑर्गेनाइज हो रहा है अभी, तो हमारे बच्चे यहाँ पे खेल को आगे बढ़ा रहे हैं। कम से कम भी यहाँ पे 20 से ज्यादा तरह के कॉम्पिटिशन्स रखे गए हैं बच्चों के लिए, तो पूरा दिन का प्रतियोगिता रखी गई है। बच्चे सारे बच्चे पूरे उत्साह के साथ भाग ले रहे हैं और हम चाहते हैं कि हमारे सारे बच्चे खेले कूदे और आगे बढ़े और देश का निर्माण करें, क्योंकि पढ़ाई के साथ साथ एक हेल्दी दिमाग भी होना बहुत जरूरी है। तो स्वस्थ भारत में स्वस्थ बच्चों का होना बहुत जरूरी है, तो खेल का जो महत्व है उसको दर्शाते हुए आज हमने ये एनुअल स्पोर्ट डे का आयोजन करा है और इसमें हमारे प्रेसिडेंट सर पंकज भाई गिजू सर गिजू पटेल सर ने ये बहुत बहुत शुभकामनाएं दी है बच्चों को ताकि वो निरंतर आगे बढ़ते रहे और देश का विकास करते रहे। जय हिंद जय भारत। वराछा चिकोवाड़ी खाते आवेल नवनिर्मित ब्रिज नु लोकार्पण थाय ते पहला शहेरना मेयर द्वारा तेनी मुलाकात लेवामां आवी हती। वराछा रोड पर आवेला कलाकुंज मंदिर नजीक तैयार थई रहेला नवनिर्मित ब्रिज नी मुलाकात आज रोज शहेरना मेयर दक्षेशभाई मावाणी द्वारा लेवामां आवी हती, जेमनी साथे स्थानिक धारासभ्य कुमारभाई कानाणी सहितना अधिकारीओ हाजर रह्या हता અને બ્રિજનું તેમજ કામગીરીનું નિરીક્ષણ કરી લોકાર્પણ પહેલા જરૂરી સૂચનો કર્યા હતા, જ્યારે આ મામલે અગાવા બ્રિજની કામગીરી ધમી થતી હોવાને લઈ સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો। આ બ્રિજના તાપી પરના ભાગનું લોકાર્પણ થઈ ગયું છે, જે બાદ નવા તૈયાર થઈ ગયેલા ભાગનું લોકાર્પણ થવાનું છે। સુરતના ઉધના વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા। દિવાળી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે હરિનગર બે પાસે જ જૂની અદાવતમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા। પાંચ વ્યક્તિ પર લાકડાના ફટકા વડે થયેલા હુમલામાં ત્રણની હાલત ગંભીર થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર બે પાસે બંને જૂથ આમને સામને લડી રહ્યા હતા। બંને જૂથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હરિનગરમાં પાનનો ગલ્લો ચલાવતો ચિરાગ જોડે બે દિવસ પહેલા આકાશ નામના યુવકની પૈસાને લઈ ઝઘડો થયો હતો। ઝઘડાની અદાવત રાખી આકાશે તેના મિત્રો સાથે મળી પાંચ લોકો પર લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો। હુમલામાં ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ચોમાસું ગયાને ઘણો સમય થયો છે, ત્યારે હવે શિયાળાની ધીમી ગતિએ પગરવ થતો જોવા મળી રહ્યો છે। સવારના સમયે ગુલાબી ઠંડી જોવા મળી રહી છે, ત્યારે શિયાળાની ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવતા કપડાં પણ બજારમાં આવી રહ્યા છે। સુરતની પોતાની જ કહી શકાય તેવી વેરાયટીઓ બજારમાં આવી રહી છે। એક્સ વાય એક્સ એક્સના સીઈઓ અને સ્થાપક યોગેશ કાબરાએ ટિપ્પણી કરી, આજ સુધીના અમારા સૌથી મજબૂત અને સૌથી વફાદાર બજારોમાંનું એક છે। 7 વર્ષ પછી અમે અમારો પહેલો ફ્લેગશિપ સ્ટોર બહુવિધ પ્રોડક્ટ કેટેગરી સાથે ખોલ્યો છે અને ઇનવેર, લાઉન્જવેર અને એન્થલેઝર લાઇન છે, જે એક વૈવિધ્યસભર ઓફર છે અને ખરેખર વ્યાપક પુરુષોની જીવનશૈલી લેબલને મૂર્ત બનાવે છે। અમે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ, મલ્ટી બ્રાન્ડ આઉટલેટ, સામાન્ય વેપાર અને વધુ દ્વારા સમગ્ર ભારતમાં ઝડપથી વિસ્તરણ કરીએ છીએ। હાલની ઋતુને લઈને પ્રીમિયમ એન્થલેઝર અને વિન્ટરવેર કલેક્શનની શરૂઆત સાથે એકરૂપ છે। આ વિસ્તરણ એ વ્યાપક જીવનશૈલી બ્રાન્ડ બનાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે તેમના ગ્રાહકોને આરામ અને શૈલીમાં શ્રેષ્ઠ ઓફર કરે છે। લોકોની માંગ અને વાતાવરણને ધ્યાને રાખીને કપડાઓ મૂકવામાં આવ્યા છે। फाउंडर ऑफ XYXX, ये हमारा इंडिया का पांचवा स्टोर है, बट सूरत का पहला। सूरत का मतलब
ये सूरत का ही ब्रांड है, हमने चालू सूरत से की थी, बट सूरत का स्टोर अभी पांचवा है। मेरे को लगता है कि सूरत वाले लोग अगर आएंगे अपने लोकल ब्रांड को सपोर्ट करने और कलेक्शन देखने तो बहुत अच्छा लगेगा। प्लीज आइए हमारे स्टोर पे, सिटीलाइट आशीर्वाद मार्केट सिटी। वैरायटी में इनरवेयर की जो हमारा स्ट्रेंथ है वो तो पूरा का पूरा है, बट स्टोर में अगर आप आएंगे तो आपको विंटर एक्टिव एथलीजर का पूरा रेंज देखने मिलेगा। समाचार ने अंत नजर करिए आज ना मुख्य समाचार पर। तेहवार ने ध्याने राखे सूरत पोलिस कमिश्नर नु साइकल पेट्रोलिंग, ट्राफिक थी भरचक अने संवेदनशील विस्तारों में जई वास्तविकता जाने। माता पिता माटे लालबत्ती समान किस्सो, खुला मैदान में नशो करता बाळको झड़पाया। राजस्थान थी एमडी ड्रग्स बनाववा वपराता रो मटीरियल झड़पायाना मास्टरमाइंड नो लाजपोर जेलमांथी कब्जो लेवायो। बारडोली में रखड़ता श्वान नो आतंक, 10 जेटला लोको ने बचका भरता हॉस्पिटल में सारवार लेवानी फरज पड़ी। डिंडोली श्रीरामनगर माथी हल्की कक्षानी विस्की बनाववानी मिनी फेक्टरी झड़पाई। उजनामा असिल द्वारा वकीलनी ऑफिस पेट्रोल नाखीने सड़गावा प्रयास। आ हता अत्यार सुधीना समाचार, नवी खबरो साथे फरी मळीशुं, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।